અત્યારે વાળમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે, એમાંનો એક સામાન્ય પ્રશ્ન છે કે અકાળે વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે. તમે વાળ ધોવો તો પણ હાથમાં પુષ્કળ પ્રમાણમાં વાળ આવે છે, વાળ ઓળો તો પણ વાળ પુષ્કળ પ્રમાણમાં ખરે છે. તો આપણે ખરતા વાળ બંધ કરવા હોય તો એક સરસ મજાનું પ્રાકૃતિક તેલ વાપરવું જોઈએ. એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, આપણું વાળ ખરવાની શરૂઆત થાય એટલે આપણે એની ચિંતાઓ પુષ્કળ પ્રમાણમાં કરીએ છીએ કે મારા વાળ ખરવાની શરૂઆત થઈ ગઈ છે, વાળનો ગ્રોથ નહીં વધે તો શું થાય, વાળમાં તાલ પડી જશે તો શું થાય. આપણે સુંદર બતાવવાનું તો હર કોઈની ઈચ્છા હોય છે, તો એમાં રૂકાવટ ઊભી થશે એ કોઈ પણ લોકોને આ વાત પસંદ નથી. એના માટે તમે ખૂબ જ ચિંતિત રહો છો, પરિણામે વાળ ખરવાનું ડબલ ગતિમાં શરૂઆત થાય છે. તો આપણે આ વાળ ખરતા બંધ જ કરવા હોય તો આપણે સરસ મજાના પ્રાકૃતિક તેલ વાપરવા જોઈએ. આ તેલનું કામ શું છે કે વાળના મૂળને પોષણ આપીને તમારા વાળને ખરતા બંધ કરી આપે છે. એમાંનું એક પ્રાકૃતિક તેલ છે ભાંગરાનું તેલ, એને ભૃંગરાજ ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભાંગરાનું તેલ તમે કાળા તલના તેલમાં સિદ્ધ કરીને બનાવશો તો તમારા ખરતા વાળ છે તે 100% બંધ થઈ જાય છે. આ ભાંગરો નામની દિવ્ય વનસ્પતિ ચોમાસામાં ઉગી નીકળે છે અને ભીનાશવાળી માટીમાં તે સરળતાથી તમને જોવા મળે છે. આ ભાંગરાનો રસ કાળા તલના તેલમાં નાખીને તેને ઉકાળશો અને એમાંથી આ ભાંગરાનું તેલ જો સિદ્ધ થશે, એ તેલ નાખવાથી તમારા ખરતા વાળ બંધ થઈ જાય છે. એ તેલનો બેઝ કાળા તલનું તેલ હોવો જોઈએ. આ વસ્તુ એક બરાબર ધ્યાન રાખજો. ભાંગરાનું પંચાંગ તમે કાળા તલના તેલમાં ઉકાળશો અને એમાંથી તમે તેલ તૈયાર કરશો તો પણ તમને ખૂબ જ તે ઉપયોગી સાબિત થાય છે. માત્ર એક વસ્તુનું ધ્યાન રાખજો કે ભાંગરાનું તેલ તમને પ્યોર મળવું જોઈએ. જો ભાંગરાનું તેલ તમને પ્યોર નહીં મળે તો તમને એના ફાયદા નથી થતા, અન્યથા તમને 100% આ ભાંગરાના તેલના ફાયદા થાય છે. દરરોજ દિવસમાં 10 મિનિટ શું કરવાનું કે હળવે હાથે માલિશ કરવાનું, એનાથી વાળને પોષણ આપવાનું, એનાથી તમને 100% ફાયદો થાય છે. જો ભાંગરો તમને સરળતાથી પ્રાપ્ત ન થાય તો નગોળના તેલનું પણ તમે લોકો માલિશ કરી શકો છો, એ પણ એટલી જ ઉપયોગી સાબિત થાય છે. આની સાથે તમારે શું ધ્યાન રાખવાનું છે કે કેમિકલવાળા શેમ્પૂ વાપરતા હોય તો એનો પ્રયોગ બંધ કરવાનો, નેચરલ વસ્તુઓ વાપરવાની, ભોજનમાં લીલા શાકભાજી ખાવાના, કેરાટીન નામનું જે પ્રોટીન છે એ જે ભોજનમાંથી મળે સરળતાથી એ ભોજન વધારે ખાવાનું, એ લીલા શાકભાજીમાંથી તમને સરળતાથી મળે છે. આ બધું તમે શુદ્ધ સાત્વિક ખોરાક ખાવા પીવાનું રાખશો, માનસિક ટેન્શન સ્ટ્રેસ નહીં લ્યો, સતત સૂર્યપ્રકાશની હાજરીમાં નહીં રહ્યો, તમારા વાળને પરસેવાના સંપર્કમાં નહીં આવવા દો, તો તમને વાળ ખરતા 100% બંધ થઈ જાય છે. તમારે ક્યાંય કોઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી. પરંતુ તમે બ્યુટી પાર્લરોમાં જાઓ છો, તમે વાળને લીસા કરવા માટે સતત એવી પ્રકારની ટ્રીટમેન્ટો કરાવો છો, એની સાઈડ ઇફેક્ટમાં જો વાળ ખરવાનું શરૂઆત થાય તો તમે આ બધું પ્રાકૃતિક વસ્તુ વાપરવાની શરૂઆત કરી દેજો. તમારા ભોજન ડાયટમાં લીલા શાકભાજીને સામેલ કરી દેજો, કાચું સલાડ ખાવાનું શરૂ કરી દેજો. આનાથી તમારા વાળના પ્રશ્નો છે તે ધીરે 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 સોલ્વ થઈ જશે અને તમારા વાળ ઘટ ભરાવદાર અને લાંબા થઈ જશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.